જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને ત્યાં નવા થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્તે મિત્રો મર્યવદન ચોક્સી લાલ કિતાબ વાસ્તુ એક્સ આ બેને મને પ્રશ્ન કર્યો કે તિજોરીની બાબતમાં એમના મનમાં કોઈક શંકાઓ છે ચોક્કસ એનો જવાબ લાલ કિતાબ અને વાસ્તુ પ્રમાણે આપવું એને ખરેખર સમજવાની જરૂરિયાત છે આજની દુનિયામાં જે અંધશ્રદ્ધાઓ છે એને જો આપણે આપણા મનમાંથી કાઢીએ અને ખરેખર તિજોરીનું સ્થાન શું હોય કઈ દિશામાં રાખવી જોઈએ એને નાના નાના પાંચ સાત મુદ્દાઓ છે એને તમે આવરી લો તો તમારા જીવનમાં બહુ મહત્ત્વનો ફેરફાર તમે લાવી શકો હવે તમારા મનમાં શું શંકાઓ છે તે મને કહો તિજોરી કઈ દિશામાં મૂકવી જોઈએ હા એ બહુ મહત્ત્વની વાત છે તિજોરી તિજોરી ઘણા બધા લોકોને મનમાં એવો ભ્રમ છે કે ઉત્તર દિશામાં તિજોરી મૂકવાથી ઘરમાં પૈસા આવે ના આ જે ભ્રમણાઓ છે ને બિલકુલ ખોટી છે તિજોરીનું સ્થાન દક્ષિણની વોલ પર છે દક્ષિણ બાજુ તિજોરી રાખો ઉત્તરમાં તિજોરીનું મોડું ખૂલે તો તમારી તિજોરીમાં પૈસા રહી શકે ઉત્તરથી જૈવિક સ્ત્રોત આવે છે આવક આવે છે પણ આવકને સ્થિર કરશો તો તમે પૈસા ટકાવી શકશો એને ભોગવી શકશો પણ પૈસો આવ્યો ને ચાલ્યો ગયો તો કોઈ મતલબ જ નથી કરોડો આવ્યા પણ કરોડો ચાલ્યા ગયા તો તમારી પાસે તો પૈસો છે જ નહીં તો પૈસો ઘરમાં ટકાવવો છે તો ઉત્તરની વોલ છોડીને દક્ષિણની વોલ પર રાખો તિજોરીનું જે દરવાજો છે એ ઉત્તર દિશામાં ખુલે તો તમને ધનની આવકમાં સ્થિરતા મળે આ સિવાય એક તિજોરીના સ્થાનમાં એક બહુ મોટી ભૂલ કરે છે લોકો ઈશાન ખૂણામાં તિજોરી રાખવા વાળો માણસ ગરીબ જ હોય ઈશાન ખૂણામાંથી આવક આવે છે પૂર્વથી પ્રાણિક અને ઉત્તરથી જૈવિક નોર્થ ઇસ્ટ એ સ્થાન પર તિજોરી મૂકો એને તકલીફ પડે પડે ને પડે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ક્યારે પણ આ દિશામાં તિજોરી મૂકવી નહીં તિજોરીમાં કેવી વસ્તુ રાખવી જોઈએ હા આ બી એક બહુ મહત્વનો પ્રશ્ન છે ઘણા લોકો એવું સમજે છે કે કોઈ ભગવાનની મૂર્તિ મૂકી દીધી કોઈ કે કંઈક આઈપી છે તાવી જેવી વસ્તુ એને તિજોરીમાં મૂકી દીધી આપણી તિજોરીમાં પૈસા સ્થિર થાય તો ના તંત્ર મંત્રથી સિદ્ધ કરેલી વસ્તુઓ તિજોરીમાં ક્યારેય નહીં મૂકો તિજોરીમાં મૂકવા માટે સોનું ચાંદી તમારા પૈસા માં લક્ષ્મીની મૂર્તિ મા સરસ્વતીની મૂર્તિ અને ભગવાન ગણેશની મૂર્તિ આપણે તિજોરીમાં રાખી શકીએ છે અને સૌથી સારી વસ્તુ છે શંખ શંખ શું છે આપણા હિન્દુ ધર્મના અડધા લોકોને ખબર જ નથી શંખ એટલે લક્ષ્મીજીના ભાઈ શંખનું મહત્ત્વ અહીંયા છે એટલે તો ભગવાન વિષ્ણુની પૂજામાં શંખ વપરાય છે ભગવાન વિષ્ણુના હાથમાં શંખ ધારણ કરેલો છે તો શંખ અને એમાં જો તમને જમણી મુખીનો શંખ મળે તો એ સૌથી શ્રેષ્ઠ કહેવાય એને તમે એમાં રાખી શકો છો હવે શંખમાં બીજી બધી માન્યતાઓ છે કે જે શંખ વાગે તે ઘરમાં જ રાખી ન શકાય બીજો પહેલો મોડાનો શંખ હોય તે રાખી શકે આવું કંઈ જ નથી આવું કંઈ જ નથી શંખને આપણે એક દેવની કક્ષામાં મૂકીને પૂજીએ છીએ તો ચોક્કસ શંખ બુધના ગ્રહ સાથે જોડાયેલો છે અને જો એને શંખની આરાધના કરીએ શંખની આપણે અમન્યા જાળવીએ એની પૂજા કરીએ તો ચોક્કસ આપણને ધનની બાબતમાં ભણતરની બાબતમાં વિદ્યાની બાબતમાં ખૂબ સારો લાભ પ્રાપ્ત થાય છે શંખ શંખને રાખો તિજોરીમાં રાખો શક્ય હોય તો એને એક આસન આપો એ આસન પર શંખને રાખો અને શંખમાં એને ખાલી નહીં રાખો શંખમાં ચપટી ચોખા નાખીને રાખશો તો શંખની બરકત તમને ચોક્કસ સારામાં સારું કામ આપશે તિજોરીમાં મિરર મૂકી શકાય તિજોરીમાં મિરર લાલ કિતાબ ના કહે છે તિજોરીમાં મિરર ક્યારેય નહીં મૂકવો જોઈએ તિજોરી તિજોરી એટલે સો તિજોરી એટલે આપણી પાસે જે ધન છે સોનું ચાંદી રૂપિયા એને સાચવવાની જગ્યા એને આપણે મા લક્ષ્મીને સોંપેલી છે તો ત્યાં મિરર મૂકવાની જરૂરિયાત નથી અત્યારના વાસ્તુમાં મિરરનો એવો મહત્ત્વ કાઢે લોકો કે તમે જે નોટ મૂકી સોનું મૂકો તેને મિરરમાં દેખાય એટલે ડબલ થઈ જાય તો આપણે જોઈને આનંદ માનવાનો છે કે એના પ્રતિબિંબથી આપણને કોઈ ફાયદો થાય છે કોઈ જ ફાયદો નથી થતો મિરર મૂકી દીધો ફાયદો લેવાની વાત ત્યાં જ રહી ગઈ પણ નુકસાન થશે કારણ કે તમે કોઈક એવા સમયે તિજોરી ખોલી કે ત્યાં કોઈ નેગેટિવ એનર્જી છે કોઈક એવો ખોટો માણસ છે એવા કોઈ પ્રતિબિંબ એમાં દેખાય છે તો તિજોરીની જે ઓરાઓ છે એ બગડવાની છે તો તિજોરીમાં મિરર ક્યારેય નહીં મૂકો મિરર મૂકવાથી આપનું ધન ડબલ થતું નથી આ વસ્તુ પર બહુ ચોક્કસ રાખો ધનને ડબલ કરવા માટે માણસે મહેનત કરવી પડે પોતાના આચાર વિચાર સુધારવા પડે પોતાનું આચરણ સુધારવું પડે તો મહેનત કર્યા પછી ધન આવે ને એ ધન આપણે આપણી તિજોરીમાં ટકાવી શકીએ ખોટો પૈસો ક્યારે પણ મિરર મૂકવાથી ડબલ થતો નથી આ કાળજી ચોક્કસ દરેક માણસે રાખવાની અને જે વાસ્તુવાલા જો આવી કોઈ ભ્રમણાઓ ઊભી કરતા હોય તો એનાથી દૂર રહેવું એનાથી કોઈ ફાયદો આપણને થતો નથી આ વસ્તુ દરેક આ વિડીયો જોનાર માણસે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે કયા કલરની તિજોરી હોવી જોઈએ તિજોરીમાં જો આપણે જોઈએ ને તો અત્યારે ઘણાને ત્યાં લગભગ વધારે પડતો સ્ટીલનો કબાટ લોખંડની તિજોરી હોય ઘણા ત્યાં લાકડાના કબાટમાં તિજોરી હશે બરાબર તો લોખંડ લાકડું આ બધી વસ્તુ માની છે અને કલરની દૃષ્ટિએ જોઈએ તો કલરમાં કાળો અને નેવી બ્લ્યુ આ બે કલર છોડીને કોઈ પણ કલરની તિજોરી તમે રાખી શકો છો એમાં કોઈ જ મતામ આપને લાવવાની જરૂરિયાત નથી હોતી એમાં એવું કંઈ જ નથી કે ભાઈ તમે દૂધિયો કલર રાખો તો બહુ બધું ધન આવવાનું છે ને લીલો કલર રાખ્યો કે લાલ કલર રાખો તો ચાલી જવાનું બિલકુલ પણ નહીં હા કલરનું જ્ઞાન તમારે ત્યારે કેળવવું જોઈએ જ્યારે તમે તમારી તિજોરી મૂકવાની દિશા નક્કી કરો છો તો ઈશાનમાં તિજોરી મૂકી છે ને લાલ કલર છે તો પૈસો નથી ટકવાનો ને ઈશાનમાં તિજોરી મૂકવાની આવતી જ નથી આ ધ્યાન રાખવાનું છે જ્યાં જ્યાં ઈશાનમાં તિજોરી હશે ત્યાં એ તિજોરીઓ ખાલી જ હશે તો કલરનો કોઈ પ્રભાવ આપણે વિચારવાનો નથી હોતો પણ મેં કીધું એમ નેવી બ્લુ ને બ્લેક આ બે કલરથી દૂર રહો તો વધુ સારા પરિણામ મેળવી શકાય તિજોરીમાં ધન ટકે બધાના જ સવાલ હોય છે ને બધાના જ વિચાર હોય તો એના માટે શું કરવું જોઈએ ચોક્કસ તિજોરીમાં ધન ટકે એના માટે સૌથી પહેલાં તો મહેનતથી કમાયેલું ધન તિજોરીમાં મૂકો સાત્વિક જે આપણે કોઈની પાસે ખોટી રીતે નથી લાવવા તે ધન આપણે લાવવાનું આપણા શાસ્ત્રો કહે છે કે ભાઈ તમે કોઈની પાસે ચોરી ચપાટી દગો કરીને ધન લાવશો તો અમે દસ રૂપિયા લાવ્યા તો સો રૂપિયા જશે તો આની પર બહુ ચોકસાઈ રાખવાની છે અને આની પર પૂરતું ધ્યાન આપવાનું છે એ ખોટું ધન તિજોરીમાં નહીં રાખો મહેનતનું ધન તિજોરીમાં રાખશો તો ચોક્કસ ફાયદો થશે હવે એક બહુ સરસ ઉપાય બતાવું છું ધન ટકે એનો આપણી તિજોરીમાં જે તિજોરીની સપાટી છે એની પર પીળું વસ્ત્ર આપણે પાથરીએ અને આપણી પાસે જે સોનું ચાંદી ધન રૂપિયા જે છે તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકીએ તો ચોક્કસ ફાયદો થાય ઉત્તર દિશામાં તમે કબાટ રાખ્યો છે અને ત્યાં પથ્થરની એ બનાવી છે દીવાલ અને પથ્થરની દીવાલમાં તમારી તિજોરી છે તો ત્યાં ધન નહીં કે પથ્થર એ શનિ છે ને ધન ચંદ્ર છે ચંદ્ર શનિ એ આંધળો ઘોળો છે તો તિજોરીમાં આવશે પણ ટકશે નહીં ચાલ્યું જશે તો પીળા કપડામાં બાંધીને રાખેલું ધન અને દક્ષિણની વોલ પર જો તમે રાખો છો તિજોરી તો તિજોરીમાં લાલ કપડું બિછાવીને રાખશો તો ફાયદો ઉત્તરમાં તિજોરી છે ઈશાનમાં તિજોરી છે તો તમને તકલીફ તો પડે પણ માનો કે તમારી પાસે કોઈ એવો બીજો રસ્તો નથી તો ત્યાં ક્રીમ કલરનું વસ્ત્ર બિછાવો અને ત્યાં ધન મૂકો તો તમને બરકત દેખાશે પણ બને ત્યાં સુધી આ દિશા ટાળો દક્ષિણ પશ્ચિમ આ બધી વસ્તુઓ તમારા માટે ચોક્કસ છે અને એની પર જ એના માટે મેં એક વિગતવાર વિડીયો આગળ મૂકેલો એમાં બી તમે જુઓ તો તમને દરેક નાના મોટા સ્થાનની મેં સમજ આપેલી છે બરાબર તે સિવાય આપણી તિજોરીમાં મા લક્ષ્મીનું રૂપ છે ચાંદીનો સિક્કો છે માતા લક્ષ્મીની મૂર્તિ ગણેશની મૂર્તિ શંખ મૂકી નાખો છો આ બધી વસ્તુઓ તિજોરીની ઓરાઓને સાત્વિક રાખે છે અને એમાં જો આપણે એની સાથે ધન મૂકીએ તો ચોક્કસ ફાયદો મળે છે અને ધન ટકે છે પણ મેં કીધું એ વાત ખાસ મહેનતનું ધન લાવો સાત્વિક ધન લાવીને ભેગું કરો ચોક્કસ કુદરત તમને સહાય કરશે માલક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય અને સર તિજોરીમાં આપણે તમે શંખ રાખવાના કીધા તો કયા પ્રકારના શંખ રાખવા જોઈએ બહુ સરસ સવાલ છે શંખ શંખ બને ત્યાં સુધી જમનમુખી રાખો અને સફેદ શંખ હોય તો વધારે સારા છે અને મોતી શંખ નાના શંખ રાખવા છે તો મોતી શંખ આવે ચમકતા નાની સાઈઝના શંખ મળે આપણો જે મોતી ચમકે ને એવો ચમકતો શંખ હોય ને એને જો આપણે આપણા તિજોરીમાં સ્થાન આપીએ છીએ તો ચોક્કસ એમાં એક સારી બરકત રહે છે પણ મેં કીધું એવું તિજોરીમાં મૂકો તો સીધો મૂકો ને એમાં ચકટી ચોખા અવશ્ય રાખો તો તમને વધુ સારો ફાયદો થશે અને જ્યારે જ્યારે પણ આપણે આવી કોઈ સાત્વિક વસ્તુઓનું સ્થાપન કરીએ છીએ ત્યારે એની આમન્યા જાળવવી જોઈએ એની સમયસર પૂજાઓ થવી જોઈએ એને આપણે અગરબત્તી બતાવવી જોઈએ એના નમન કરવા જોઈએ એને સારા વાર તહેવારે એને બહાર કાઢી માતા લક્ષ્મીની સાથે મૂકીને વિષ્ણુની સાથે મૂકીને જ્યારે આપણે એની જ્યારે એનું પૂજન કરીએ અને પછી એને ફરી પાછો સ્થાપિત કરીએ તો ચોક્કસપણે આપણે એ રાખીએ અમે કીધું એવું ગમે તેવો શંખ લાવીને તિજોરીમાં મૂકી દેવાથી કોઈ ફાયદો નથી થતો જમણે મૂકી હોય અને સફેદ શંખનો જો તમે કલર જોશો ને તો લગભગ લગભગ એ ચંદ્રના કલર જેવો હશે દૂધિયો એકદમ સફેદ સંઘ ક્યારેય નહીં મળે અને એકદમ સફેદ શંખ હશે તો એ ડુપ્લિકેટ હશે તો દૂધિયા કલરનો જે સંગ છે એ તમારા માટે કામનો છે અને જમણામુખી હોય ડાબીમુખી શંખ પણ રખાય પણ જમણામુખી તમને ધનની બાબતમાં સારી બરકત આપે અને બીજો મેં કીધું એ મોતી શંખ નાના આવે પણ ચળકતા શંખ આવે પણ દરિયાની જ પેદા હશે તો આપને આને જીવનમાં આ રીતેનો ઉપયોગ સંખનો ઉપયોગ આપણે કરી શકીએ આ માહિતી લોકો સુધી પહોંચે અને તેઓ અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય સર આપનો ખૂબ ખૂબ આભાર નમસ્તે મિત્રો મિત્રો આજની જે માહિતી મેં તમને આપી એને જીવનમાં જોડજો કારણ કે આપણે ઘણી વખત સારી માહિતી મેળવીએ જમે આપણા જીવનમાં જોડતા નથી તો એ નકામું છે જ્યારે પણ કોઈ સારી વસ્તુ શીખો ને એને જીવનમાં સ્થાન આપો ચોક્કસ તમારા જીવનમાં બહુ સારા બદલાવ તમે જાતે લાવી શકો અને આજનો જે વિડીયો છે ને એનો જે મૂળ મુદ્દો છે તે આ જ છે મહેનત નથી કરવી કામ નથી કરવું કોઈ બાવાએ આપેલી વસ્તુઓ કોઈ તાવીજ કે મૂર્તિ કે કોઈ યંત્ર મૂકી દીધું પૈસો આવે ન આવે મહેનત કરી હોય સાત્વિક ધન લાવ્યા હોય ભગવાનની સાક્ષીમાં આપણે એને આપણી તિજોરીમાં સ્થાપીએ ને આગળ મહેનત કરીએ તો ધન આવતું જાય પૈસા વધતા જાય ને આપણું જીવન સ્થિર થતું જાય તો મિત્રો આજનો વિડીયો જે છે ને એ બહુ મહત્ત્વનો છે જે લોકો જાદુ મંતરથી કોઈક વસ્તુ મૂકીને કોઈ યંત્ર મૂકીને કોઈ શંખ મૂકીને કે કોઈ ગોમતી ચક્રને સ્થાપિત કરીને ધન મેળવવા માંગતા હોય ને એવા લોકોના વિડીયો જરૂર બતાવજો કારણ કે ધન ભેગું કરવું એ કોઈ સામાન્ય વાત નથી માણસ મહેનત કરે છે આખો દિવસ કાળી મહેનત કરે ત્યારે સાંજેને પેટ ભરવા જેટલી રકમ ઘણા લોકોને આટલું જ મળે છે પણ આપણે વધુ મેળવવું છે તો સાત્વિકતા અને સારા કર્મથી જ્યારે આપણે ધન લાવીએ અને એને સ્થાપિત કરીએ અને એ ધનનો ઉપયોગ પણ આપણે સારા કર્મમાં કરીએ તો ચોક્કસ આપણે ત્યાં ધનની બરકત રહે ને રહે તો મિત્રો આ વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે અને મિત્રો આ બેનના મનમાં જે ભાવનાઓ હતી ને એનું નિરાકરણ મેં આપ્યું પણ જો તમારા મનમાં પણ આવી કોઈ ભાવના હોય ને તમારા વોટ્સઅપ નંબર પર તમે મોકલો અમે તમારા મનની સમસ્યાનું સમાધાન આપવા માટે આ નવી જે વિડીયોની લિંક છે એ અમે સ્ટાર્ટ કરી છે એ તમારા માટે છે તે તમારા સમાધાન માટે ચોક્કસ તમે અમને વોટ્સઅપ કરી શકો છો તો મિત્રો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો